નમસ્કાર મિત્રો, આપ સૌને હું આવકારું છું. કેમ છો બધા? મજામાં છો? તો આજના વિડીયોમાં ધોરણ 7 ગણિત સ્વાધ્યાય 1.4 જે પૂર્ણાંક સંખ્યા માટે આપણે 1.3 સુધી કરેલું છે, બરાબર છે? તો તમે હસતા હસતા કામ કરો છો કે નહીં? તો કામ કરો, પણ કેમ? હસતા હસતા, ઉત્સાહ સાથે, તો જ નવું શીખી શકશો, થાક લાગશે નહીં, અને કામ છે સતત કરી શકશો, બરાબર છે? તો હંમેશા એકદમ ખુશનુમાં રહેવાનું અને આત્મવિશ્વાસ બનવાનું છે. તો ચાલો વાર ન કરતા, ગણિતની ચોપડી તમને કોઈ કાઢી લીધી હશે, બરાબર છે? તો 1.4 કરવાનું છે. અહીંયા આપણી પાસે થોડી રકમ લખેલી છે, બરાબર છે? હવે આપણે નિયમ એક વાર યાદ કરીએ. યાદ છે ને? પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, અને માઇનસ પ્લસ માઇનસ, બરાબર છે? તો અહીંયા આપણે જોઈએ તો આ માઇનસ છે અને આ પ્લસ છે, તો કેવો જવાબ આવે? માઇનસ, બરાબર છે? ભલે અંશ છેદ છે, ભલે અંશ અને છેદ હોય, પણ છે શું? માઇનસ પ્લસ છે, તો જવાબ કેવો આવશે? માઇનસ, બરાબર છે? 10 13 30, અહીંયા આપણે જોઈએ, અહીંયા 10 માઇનસ તો માઇનસ થશે, બરાબર છે? તો 50 છેદમાં માઇનસ 5, તો જવાબ કેટલો આવશે? માઇનસ 10, બરાબર છે? પ્લસ માઇનસ માઇનસ, બે માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બે માઇનસ છે તો માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. સમજાય છે? પાછું માઇનસ પ્લસ આવ્યું, માઇનસ પ્લસ આવ્યું તો કેવું થશે? માઇનસ, માઇનસ 49 અને 49, તો જવાબ કેટલો આવશે? માઇનસ 1. અહીંયા જુઓ મિત્રો, આ બિન બાદ બાકી થાય, માઇનસ 1 જવાબ આવે, તો અહીંયા આપણે જોઈએ 13 ભાગ્યા, આ બેન બાદ બાકી થઈ અને જવાબ કેટલો આવ્યો? માઇનસ 1 પ્લસ માઇનસ, તો કેટલો જવાબ આવશે? માઇનસ 13. 0 છે એટલે 0 જવાનો, કશું કરવાની જરૂર નથી. અહીંયા આપણે જોઈએ આ બેન સાદુરૂપ આપેલ 31, પણ કેવા થશે? માઇનસ, બરાબર છે? આ માઇનસ 31 છે, ભાંગ્યા માઇનસ 31, તો માઇનસ માઇનસ પ્લસ બંને ઉડી જશે, 1 જવાબ આવે. અહીંયા આપણે જોઈએ તો આ કેટલો જવાબ આવશે? 3 જવાબ આવે, માઇનસ 36 ના છેદમાં 12, બરાબર છે? અને ભાંગ્યા 3 છે, અને ભાંગ્યા 3 છે, તો આનો જવાબ કેટલો આવશે? માઇનસ 3 એના છેદમાં 3, તો જવાબ કેટલો છે? માઇનસ 1, કારણ કે માઇનસ પ્લસ માઇનસ. અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે જે છે તો 6 5 માઇનસ પ્લસ છે, તો 2 ની બાદ બાકી થાય, તો જવાબ કેટલો આવે? 1, 2 ની બાદ બાકી, અહીંયા 2 ની બાદ બાકી થાય, જવાબ આવશે માઇનસ 1, માઇનસ માઇનસ પ્લસ. સિમ્પલ યાદ રાખવાનું છે, પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, અને માઇનસ પ્લસ માઇનસ, બરાબર છે? હવે આપણે ચકાસવાનું છે કે નીચેના દરેક એ બી સી ની કિંમત માટે એ ભાંગ્યા બી વત્તા સી અને બરાબર નથી એ ભાંગ્યા બી વત્તા એ ભાંગ્યા સી. વિભાજનનો નિયમ, વિભાજનનો નિયમ, ક્રમનો નિયમ સરવાળા અને ગુણાકાર માટે શક્ય બને, ભાંગાકારને બાદબાકી માટે હોય નહીં, એટલે આ બરાબર આવવાનું નથી, બરાબર છે? પેલો વહેલો ચેક કરીએ આપણે, તો પેલો વહેલો આપણે ચેક કરીએ તો આપણે ચેક કરવાનું છે એ ભાંગ્યા ડાબી બાજુ છે, પેલા લખો ડાબી બાજુ એ ભાંગ્યા બી પ્લસ સી, એની કિંમત કેટલી છે? 12, અહીંયા કિંમત કેટલી છે? 4 વત્તા 2, બરાબર છે? આ 12, અને કિંમત કેટલી થાય? માઇનસ 2, હવે 2 આપણે ભાંગી નાખો તો પ્લસ માઇનસ કેવું થવાનું છે? માઇનસ 2 6 12, પણ માઇનસ આવ્યા 6. જમણી બાજુ જોઈએ આપણે, તો જમણી બાજુ આપણી પાસે છે એ ભાંગ્યા બી વત્તા એ ભાંગ્યા સી, એની કિંમત છે 12 માઇનસ 4 વત્તા 12 અને 2, અહીં આવીએ તો 4 તેરી 12 વત્તા 2 6 12, 6 માંથી 3 જે 3, 2 સરખા આવ્યા તો કને લખવાનું ડાબા બરાબર નથી, ડબ્બા. સમજાય છે મિત્રો? 2 નો જવાબ સરખો નથી, અને જવાબ કયો આવ્યો? આ પ્રકારે, બરાબર છે? હવે બીજું ચકાસીએ આપણે, તો બીજું તમને અહીંયા આપેલું છે કિંમત, તો પેલા ડાબી બાજુ ચકાસીએ
કિંમત આપી છે માઈનસ દસ ભાગ્યા છે બીની કિંમત છે એક વત્તા એક એક ને કેટલા થશે બે બરાબર છે કેટલી કિંમત થાય બે તો બે પંચા ને દસ હવે જમણી બાજુ જોઈએ તો એ ભાગ્યા બી વત્તા એ ભાગ્યા સી એની કિંમત કેટલી આપી છે માઇનસ દસ ભાગ્યા એક અને માઇનસ દસ ભાગ્યા એક બરાબર છે બે ની કિંમત કેટલી આપી છે એક તો જવાબ તો માઇનસ દસ જ આવવાનો વત્તા માઇનસ દસ કેટલો છે માઇનસ વીસ આગળ સરખા છે તો નહીં એને લખવાનું ડાબા બરાબર નથી જમવા તો આ તમારા આ રીતે પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ આ નિયમ ઉપર કામ કરજો મિત્રો તો સરળતાથી કામ થઈ શકશે બરાબર છે આગળના દાખલા તરફ જે ત્રીજા દાખલા તરફ તો આપણે હવે જશું ત્રીજા દાખલા તરફ મિત્રો તો ત્રીજા દાખલાની જે રકમ છે આપણી પાસે એની અંદર જાય ખાલી જગ્યા ફોર કેટલું આપ્યું છે એ 369 ભાગ્યા ખાલી જગ્યા છે અને 369 છે હવે જો 369 ભાગ્યા ખાલી જગ્યા 369 તો આપણે ખબર છે પ્લસ 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 થાય તો અહીંયા એક વડે ભાગ્યું હોય તો તે જવાબ આવે બીજો પેલા લખી નાખીએ ખાલી જગ્યા પછી કામ લઈ જવાનું માઇનસ 75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ એક સી ની અંદર જે સી છે આપણી પાસે 206 ભાગ્યા ખાલી જગ્યા બરાબર એક ડી છે આપણી પાસે માઇનસ 87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87 ઇ છે ખાલી જગ્યા ભાગ્યા એક બરાબર માઇનસ 87 ત્યાર પછી એફ છે ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર માઇનસ 1 48 માઇનસ 1 જી આપેલું છે જી છે 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ 2 અને એચ આપેલું છે મિત્રો ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર માઇનસ 3 આ રીતે આપેલું છે બરાબર છે નિયમ યાદ છે ને શું નિયમ છે પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ બરાબર છે અને ઘડિયાળ તો તમને આવડે છે તો આને એક વડે ભાગ્યું હોય તો જ આવું થાય હવે આ માઇનસ 175 છે જવાબ માઇનસ 1 છે તો આને કોની વડે ભાગ્યું હોય 1 એટલે કે 75 પ્લસ વડે ભાગ્યું હોય પ્લસ માઇનસ માઇનસ એક ક્યારે આવે બે વ્યસ્ત સંખ્યા હોય તો જ થાય બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર જવાબ કેટલો આવે 1 પણ પ્લસ માઇનસ હોય તો માઇનસ બરાબર છે 206 માઇનસ છે અહીંયા જવાબ 1 છે તો અહીંયા પણ કેવું હોય માઇનસ કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય બરાબર છે માઇનસ 87 છે અને પ્લસ 87 છે તો અહીંયા કોણ હોય માઇનસ 1 બરાબર છે અહીંયા 87 છે અહીંયા 1 છે તો અહીંયા જવાબ કીની જ હોય કારણ કે માઇનસ ને પ્લસ તો માઇનસ થઈ જાય 48 છે અને આ માઇનસ છે તો અહીંયા જે 48 હશે એ કેવા હશે માઇનસ કોસ સરખે સરખી સંખ્યા ઉડે માઇનસ જવાબ આવે અહીંયા 20 છે કેટલા વડે ભાગ્યું હશે તો 10 દુ 20 થાય તો પણ 10 કેવા હશે માઇનસ અહીંયા 4 છે અને અહીંયા 12 હશે 4 તેરી 12 પણ કેવા માઇનસ સમજાય છે એટલે નિશાની તમારી યાદ રાખવી પડે પછી આપણે ચોથા દાખલાની અંદર જઈએ તો ચોથા દાખલાની અંદર કીધું છે પૂર્ણાંક સંખ્યા
पूर्णांक संख्या ए बी, ए बी पांच जोड़ लखो, पांच जोड़ लखो लखो जेथी ए भाग्या बी जवाब के मल्वो जो है त्रण मल्वो जो है माइनस बराबर थाय थाय एक जोड़ आपी दे छ और माइनस बे बराबर है कारण के तमने आपेलो छे कारण के छ भाग्या माइनस बे बराबर माइनस त्रण आवु तमने आपेलू छे हवे जेनो भागाकार तण मळतो एटले तणना गुणांकमां जवुं पड़े बराबर छे तो तणना गुणांकमां जाय तो बार अने चार थाय चार तेरी बार बराबर छे त्यार पछी आपणे जाय तो छत्रीस बार छे बराबर छे तणमां आवशे तण अने नौ छे આવે બરાબર છે સાત એકવીસ છે આવે પાંચ પંદર છે આવે બરાબર છે એવી જોડ બનાવવાની છે પાંચ જોડ તો આપણે એવી જોડ બનાવીએ જેનો ભાંગાકાર છે એનો જવાબ કેટલો હોય છે માઇનસ ત્રણ તો અહીં લખો પંદર અને માઇનસ પાંચ પાંચ તેરી પંદર થયા બીજો લખો નવ માઇનસ ત્રણ એકવીસ માઇનસ સાત જોજો ત્રણ વડે ભાગાકાર છે બરાબર છે ચોવીસ માઇનસ આઠ બરાબર છે કોઈ પણ બનાવી શકે અહીંયા માઇનસ લેવો તો લઈ શકો બરાબર છે છત્રીસ અને બાર થઈ ગયું તો આ જે જોડ બધી છે અહીં તો ઘણી બધી અસંખ્ય જોડ બને પણ એને ખાલી પાંચ જ કીધી છે તો આપણે એ લઈએ આપણે તો એ ભાગ્યા બી પ્રમાણે તો શું થયું પંદર ભાગ્યા માઇનસ પાંચ જવાબ કેટલો આવ્યો માઇનસ ત્રણ અહીંયા જોઈએ નવ ભાગ્યા માઇનસ ત્રણ તો ત્રણ તેરી નવ સાત તેરી એકવીસ થશે પણ કેવા છે માઇનસ થશે ને હા પછી ચોવીસ તો ભાગ્યા માઇનસ આઠ આઠ તેરી ને ચોવીસ કેટલા આવ્યા માઇનસ ત્રણ છત્રીસ અને ભાગ્યા બાર તો પણ જવાબ કેટલા આવ્યો માઇનસ ત્રણ થાય છે તો આ રીતે છે આવી જોડ અસંખ્ય બને તમને જે આવડતો હોય જેનો ભાંગાકારનો જવાબ છે ત્રણ મળતો હોય પણ કેવો માઇનસ એ પ્રમાણે તમારે ગોઠવણ કરવાની એક પ્લસ લેવાનું એક માઇનસ એટલે માઇનસ જવાબમાં આવશે હવે આપણે જે પાંચમા દાખલા તો મિત્રો તો પાંચમા દાખલા તરફ જઈએ તો રકમની અંદર ધ્યાન જોજો બપોરે બાર વાગ્યાનું તાપમાન શૂન્યની ઉપર છે દસ સેલ્સિયસ બરાબર છે તો અહીં આપણે લખીએ બપોરે બાર વાગ્યા નું તાપમાન કેટલું છે દસ સેલ્સિયસ બરાબર છે શૂન્યથી ઉપર એટલે પ્લસ હોય પછી એણે કીધું છે જો એ બે સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી બરાબર છે શું થાય છે ઓછું થતું જાય તો ક્યાં સમયે જે તાપમાન છે એ શૂન્યની નીચે આઠ એટલે માઇનસ આઠ થવું જોઈએ હવે માઇનસ બે ઘટાડતું જવાનું છે બરાબર છે એ લખીએ પ્રતિ કલાકે માઇનસ બે સેલ્સિયસ કરવાનું છે બરાબર છે એટલે કે માઇનસ બે સેલ્સિયસ ઘટાડ છે તો આપણે જોઈએ છે કેટલું માઇનસ આઠ માઇનસ આઠ જોઈએ છે તો માઇનસ આમાંથી આપણે કરીએ બરાબર છે માઇનસ આઠ તો આપણે ખબર પડે કેટલા વાગે હોય બરાબર છે તો જે તાપમાન છે બપોરના બપોરનું તાપમાન અને ઘટાડેલું તાપમાન બરાબર છે તો અહીંયા આપણે લઈએ તો આપણે દસ આપણે જોઈએ છે કેટલું માઇનસ આઠ જોઈએ છે બરાબર છે તો અઢારમાંથી એટલે દસમાંથી અઢાર જાય તો જ આપણે ખબર પડશે તો હું આની અંદરથી પહેલાં આઠ બાદ કરું બરાબર છે તો મને કેટલું મળવાનું છે દસ વત્તા આઠ
18 સેલ્સિયસ કેમ સમજજો પરિવાર લોકો બરોબર છે તો આપણે આ 18 છે તો કેટલી કલાક થઈ 4 કલાક છે આમ ગણતરી કરો 4 2 8 બરોબર છે તો હવે આ 18 છે આ 18 છે એને ભાંગ્યા માઈનસ 2 કરી નાખો માઈનસ 2 સેલ્સિયસ બરોબર છે તો મને ખબર પડશે કે 9 કલાકે છે માઈનસ 2 એટલે હું 2 વડે ભાંગું ख्याल कर लो परिवार मैं तुमने ख्याल है बे से उससे थोड़े भांग तो 9 छे ये आपने खबर पड़े 9 कल्ला के छे बराबर है तो 9 कल्ला के छे केतो तापमान है छे माइनस 8 तापमान होय बराबर है आ लखवा रात्रि 9 कल्ला के तापमान केतो होसे तो के माइनस 8 सेल्सियस होसे બરાબર છે મધ્ય રાત્રિ 12 વાગે છે તો મધ્ય રાત્રિનું તાપમાન કેટલું મધ્ય રાત્રિનું તાપમાન કેટલું તો હવે અહીંયા 8 છે તો હજી 3 કલાક છે એટલે 3 2 6 ઉમેરવું પડે આપણે બરાબર છે તો આની અંદર આપણે 6 ઉમેર માઈનસ 14 થાય એટલે લખીએ મધ્ય રાત્રિ નું તાપમાન મધ્ય રાત્રિ એટલે કેટલા વાગે 12 વાગે બરાબર છે તાપમાન કેટલું હશે આ 8 સેલ્સિયસ છે 3 કલાક બીજી 9 ને 3 12 બરાબર છે આની અંદર હું ઉમેરું 3 ગુણ્યા માઈનસ 2 બરાબર છે તો માઈનસ 8 અને માઈનસ 6 માઈનસ 14 સેલ્સિયસ તાપમાન હોય ખ્યાલ આવે છે તો આ તમારે જાણકારી માઈનસ પ્લસ ની રાખવાની છે તો આગળનો દાખલા તરફ જઈએ છઠ્ઠા દાખલામાં છઠ્ઠા દાખલા તરફ જે રકમમાં ધ્યાન આપજો મિત્રો છઠ્ઠો દાખલો છે વર્ગમાં પરીક્ષામાં 3 ગુણ છે દરેક સાચા જવાબ માટે બરોબર છે છઠ્ઠા દાખલાની અંદર દરેક સાચા જવાબ માટે 3 ગુણ બરોબર છે અને દરેક ખોટા જવાબ માટે બરોબર છે પ્લસ 3 ગુણ છે દરેક સાચા જવાબ માટે અને માઈનસ 2 ગુણ છે એ દરેક ખોટા જવાબ માટે દરેક ખોટા જવાબ માટે કેટલા ગુણ લેવાના છે માઈનસ 2 ગુણ લેવાના છે બરાબર છે અને જવાબ ન આપે તો કંઈ છે નહીં કોઈ પણ માર્ક આપવામાં આવતો નથી બરાબર છે હવે રાધિકા છે પેલો પેલો આપ્યો છે રાધિકાએ 20 ગુણ મેળવ્યા છે બરાબર છે જેમાં 12 સાચા તો ખોટા કેટલા એને જવાબ આપ્યા છે તો રાધિકાએ મેળવેલા ગુણ છે અહીંયા રાધિકા એ મેળવેલા ગુણ કેટલા છે 20 છે બરાબર છે સાચા જવાબ કેટલા છે સાચા જવાબ કેટલા આપ્યા છે એને 7 12 જવાબ છે સાચા આપ્યા છે 8 જવાબ ખોટા થયા બરાબર છે તો 12 જવાબ જે છે એને સાચા આપ્યા છે તો એને ગુણ્યા 3 કરવા પડે 3 તો 12 તેરીને 36 બરાબર છે તો આપણે ગુણ લઈ આપણે ખોટા જવાબ માટે તો ખોટા જવાબ ના ગુણ કેટલા થાય 20 માંથી 36 બાદ કરો તો મોટામાંથી નાની બાદ કરીએ તો નિશાની બની નાખશે મોટા માઇનસ 16 તો પ્રશ્નની સંખ્યા મળે ખોટા પ્રશ્ન ની સંખ્યા કેટલા વડે ભાગવાના છે 2 વડે તો 16 ભાગ્યા માઇનસ 2 8 ગુણે 16 તો 8 એના જવાબ છે ખોટા છે બરાબર છે તો સાચા જવાબ કેટલા હતા 12 અને ખોટા જવાબ કેટલા છે 8 પછી કીધું છે મોહિની બીજો આપ્યો છે મોહિની મોહિનીએ આ પરીક્ષામાં માઇનસ 5 ગુણ મેળવ્યા છે તો મોહિની એ મેળવેલા ગુણ એ મેળવેલ ગુણ કેટલા છે માઇનસ 5 છે સમજો જો તેના 7 જવાબ છે સાચા જવાબ છે સાચા જવાબો છે તો ખોટા જવાબ કેટલા બરાબર છે
તો અહીંયા આપણે લખીએ તો મોહિની માટે દેખાશે ત્યાં ચાલો તો સાચા જવાબ લઈએ આપણે સાચા જવાબ કેટલા છે તો કે સાત છે સાત બરાબર છે સાત તેરી એકવીસ છે હવે એકવીસ ગુણ છે અને એને મેળવેલા ગુણ કેટલા છે માઇનસ પાંચ બરાબર છે સમજાય છે તો આ જે ગુણ છે એની અંદર આપણે ઉમેરીએ બરાબર એટલે વાત કરીએ તો અહીંયા આપણે લખીએ ખોટા જવાબ ના ગુણ માઇનસ એકવીસ માઇનસ અને માઇનસ પાંચ આ વાત કરીએ આમાંથી તો એકવીસ વત્તા પાંચ એટલે છવ્વીસ છે બરાબર છે છવ્વીસ ગુણ છે તો હવે દરેક ગુણના કેટલા છે ગુણ આપણે બે છે બરાબર છે ખોટા જવાબની સંખ્યા મળે ખોટા જવાબની સંખ્યા બરાબર છવ્વીસ ભાગ્યા બે તો તેર જવાબ એના કેટલા છે ખોટા છે કેટલા જવાબ ખોટા છે તેર બરાબર છે હજી એક દાખલો છે સાત એની તરફ જઈએ મિત્રો તો સાતમો દાખલો કહે છે સાંભળો મિત્રો એક લિફ્ટમાં છ મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે બરાબર છે જે જમીનથી દસ મીટર ઉપર છે બરાબર છે તો સાતમા દાખલામાં લિફ્ટ પ્રતિ મિનિટે છ મીટર ઉતરે છે બરાબર છે તો દસ મીટર ઉપર ઉપરથી એ મુસાફરી કરે છે તો જમીનથી દસ મીટર ઉપરથી નીચે ઉતરે બરાબર છે નીચે કેટલું છે ત્રણસો ને પચાસ મીટર ઉતરે છે બરાબર છે તો કુલ અંતર ખબર પડે કુલ અંતર બરાબર અહીં આપણે જોઈએ તો માઇનસ ત્રણસો પચાસ માઇનસ દસ તો ત્રણસો સાઠ થયા કુલ છે એટલે બાદ કરવા પડે ને બરાબર છે તો ત્રણસો સાઠ થયા પ્રતિ મિનિટે છ નીચે ઉતરે છે બરાબર છે તો સમય અંતર બરાબર છે કેટલું અંતર છે તો ત્રણસો ને સાઠ અને એના છેદમાં દર કલાક એટલો ઉતરે છે તો છાંયે છત્રીસ આટલી મિનિટ લાગે બરાબર છે નીચે ઉતરે એટલે માઇનસ લીધું છે બરાબર છે આટલી મિનિટ લાગે આટલી મિનિટ એટલે કેટલી કલાક થાય એક કલાકો નીચે પહોંચતા થાય તો મિત્રો આ દાખલાની અંદર જો ઉપરની તરફ હોય તો પ્લસ લેવાનું હોય નીચેની તરફ હોય તો માઇનસ લેવાનું હોય તો એ સમજીને આપણે ત્યારે નિશાની બરાબર છે તો જેના કારણે આપણો જવાબમાં ક્યાંય તકલીફ પડે નહીં હસતા રહો વિડીયો જોતા રહો સાથે લખો સાંભળો સમજો અને પછી સ્વ પ્રયત્ને છે દાખલા ગણવાના છે આત્મવિશ્વાસ બનવાનો છે મિત્રોને શીખડાવવાના છે અને તમારે પણ આત્મવિશ્વાસ બની અને શીખતા રહેવાનું છે ઉત્સાહથી કંટાળો લાવવાનો નથી અને વિડીયો પૂરો જોવો મિત્રો માત્ર આગળ આગળ કરી અને ઉતારો ન મારો બરાબર છે તો જ તમને ઘણું ઘણું સમજાશે બસ હસતા રહો અને કામ કરતા રહો જય જય